ચેતનાની શિખર યાત્રાનો અનુવાદ. અગોચર સૃષ્ટિનો મહાન પ્રવાસી સાધનાખંડ પ્રથમ, લેખક શ્રદ્ધેય ડોક્ટર પ્રણવ પંડ્યા. ઓડિયો 25, ચેપ્ટર 7, સિદ્ધિના માર્ગ પર સંકલ્પ. ઈસવીસન 1925-26 અને તેની આસપાસના વર્ષો ભારતીય સમાજ માટે મંથનના વર્ષો હતા. એ દિવસોમાં ભારતીય સમાજમાં વિદેશીઓની ગુલામીમાંથી મુક્તિ મેળવવાની આકાંક્ષાઓ જન્મ લઈ રહી હતી. એટલું જ નહીં, તેની સાથે સાથે પોતાના દ્વારા ઓડી લેવામાં આવેલ ગુલામી અને સામાજિક વિકૃતિઓથી છુટકારો મેળવવા ભારતીય પ્રજાનો સામૂહિક આત્મા તરફડી રહ્યો હતો. પછાત, શુદ્ર તથા ગરીબ વર્ગના લોકોને ન તો મંદિરમાં જવાનો અધિકાર હતો, ન તો વાંચવા લખવાનો અધિકાર હતો, એટલે સુધી કે તેઓ સાર્વજનિક કૂવા પરથી પાણી પણ ભરી શકતા ન હતા, ન તો પોતાનેથી ઉચ્ચ વર્ણના લોકો સાથે બેસી શકતા. તેમની સામે માથું ઉઠાવી ચાલવું એ દંડપાત્ર ગુનો ગણાતો. ભારતીય સમાજની દુર્દશાના કારણની મીમાંસા કરતા મદન મોહન માલવીયજી, સ્વામી શ્રદ્ધાનંદ, રાજેન્દ્ર પ્રસાદ વગેરે કહેતા હતા કે જ્યારે તમે અસ્પૃશ્યો, શુદ્રો અને પછાત લોકોને ગળે લગાડશો ત્યારે જ હિન્દુ સમાજ મજબૂત બનશે. અલગ અલગ જાતિઓ વર્ણોમાં વહેંચાયેલો સમાજ ક્યારેય પણ સ્વતંત્ર ન બની શકે. કદાચ એ સ્વતંત્ર બની જાય તો પણ લાંબા સમય સુધી પોતાનું રક્ષણ ન કરી શકે. મહાત્મા ગાંધીજી આ મુદ્દાને વ્યાપક પ્રમાણમાં ઉઠાવી રહ્યા હતા. તેમની પ્રતિષ્ઠા નિર્વિવાદ લોકનેતા રૂપે વધતી જતી હતી. તેમના દ્વારા કહેવામાં આવેલ વાતોનું મહત્વ હતું, પરંતુ માલવીયજી કંઈક જુદી રીતે જ આ સવાલને ઉઠાવી રહ્યા હતા. તેઓ સુધારાની આકાંક્ષાઓ જગાવી સમાજમાં પરિવર્તન આણવા માટે પહેલ કરી રહ્યા હતા. પંડિતો, વિદ્વાનો અને આચાર્યોમાં તેમને આદરની દ્રષ્ટિએ જોવામાં આવતા. માલવીયજી સ્વયં પણ શાસ્ત્રો અને જ્ઞાનની પ્રાચીન પરંપરા સાથે સંલગ્ન હતા. ગાંધીજીની વાતોમાં સામાજિક નેતા અને વ્યાપક દ્રષ્ટિકોણથી જોનાર મહાપુરુષોની ચિંતા દેખાઈ રહી હતી. જ્યારે માલવીયજીની વાતોમાં આ વિશેષતાઓ ઉપરાંત રિવાજોનું બળ પણ હતું. ઈસવીસન 1923માં કાશીમાં હિન્દુ મહાસભાનું અધિવેશન મળ્યું ત્યારે આ સંસ્થા ભારતીય ધર્મના તમામ સંપ્રદાયો અને વર્ણોનો સંયુક્ત મંચ હતો. માલવીયજી આ અધિવેશનના અધ્યક્ષ સ્થાને હતા. તેમણે પોતાના ભાષણમાં હિન્દુ ધર્મના વિરાટ સ્વરૂપ, તેની પ્રાચીનતા, વિશેષતા, ગૌરવ અને આંતરિક શક્તિઓનો ઉલ્લેખ કર્યો. આ પ્રસંગે લોકમાન્ય તિલક પણ હાજર રહ્યા હતા. તેમણે પોતાના સંશોધનો દ્વારા પ્રાપ્ત નિષ્કર્ષોને વિદ્વાનો સમક્ષ રજૂ કર્યા. માલવીયજી તથા તેમના સહયોગી વિદ્વાનોનું કહેવું હતું કે આ એક પ્રકારની વિકૃતિ છે, એને દૂર કર્યા વગર ભારતીય સમાજ ક્યારેય પણ ઊંચો નહીં ઉઠી શકે. કટ્ટરપંથી સમાજ સનાતનીઓ તેને શાસ્ત્ર સંમત માનતા નથી. તેમના કહેવા અનુસાર અસ્પૃશ્યતા ધર્મનું જ એક અંગ છે. એને સમાપ્ત કરવાનો અર્થ થાય છે કે ધર્મને સમાપ્ત કરી દેવો. માલવીયજીએ પોતાની વિદ્વતા, તર્કો અને પ્રતિપાદનો દ્વારા આખરે તેમને મનાવી લીધા કે અસ્પૃશ્યતા ધર્મનું અંગ નથી, એ એક રોગની જેમ સમાજમાં ઘૂસી ગયેલ છે અને ત્યાં ઘર કરી દીધું છે. તેના કારણે સમાજનું શરીર નિરંતર ક્ષીણ થતું જાય છે. આ રોગનો ઉપચાર કરવો જ જોઈએ. માલવીયજીના પ્રયત્નોથી એ અધિવેશનમાં નિર્ણય લેવામાં આવ્યો કે સવર્ણ હિન્દુઓની જેમ જ પછાત શુદ્ર વર્ણના લોકોને સરકારી અને બિનસરકારી શાળાઓમાં અભ્યાસ કરવાનો, કુવાઓમાંથી પાણી લેવાનો, તળાવોમાં નહાવાનો, રસ્તા પર ચાલવાનો અને દેવદર્શન કરવાનો અધિકાર છે. તેમના આ માનવોચિત અધિકારનો આદર તો થવો જ જોઈએ. ઠરાવ તો પસાર થઈ ગયો, પરંતુ તેને લાગુ કરવો સરળ ન હતો. તેને માટે હિન્દુ સમાજમાં યોગ્ય વાતાવરણ બનાવવું જરૂરી હતું. આ એક અલગ પ્રકારનું યુદ્ધ હતું, પરંતુ કાશીમાં સેંકડો બ્રાહ્મણો પુરોહિતોની હાજરીમાં તેમની સંમતિથી ઠરાવ પસાર કરાવી લેવો એ સૌથી મોટી સિદ્ધિ હતી. ઈસવીસન 1925માં મળેલ હિન્દુ મહાસભાના અધિવેશનના અધ્યક્ષ સ્થાને લાલા લાજપતરાય ઉપસ્થિત રહ્યા હતા. આ અધિવેશન કાશીના જેવા જ બુદ્ધિજીવી ધર્મચુસ્ત લોકોના આધુનિક શહેર કલકત્તામાં યોજાયું હતું. આ પ્રસંગે લાલા રામપ્રસાદે અસ્પૃશ્ય તથા શુદ્ર વર્ણના લોકોને વેદ પાઠ,
કરવાનો અધિકાર આપવાનો પ્રશ્ન ઉઠાવ્યો. આ પ્રશ્ન ઉઠતા જ ત્યાં બેઠેલા લોકોમાં ખળભળાટ મચી ગયો. મામલો મારામારી સુધી પહોંચી ગયો. માલવ્યજી પણ ત્યાં જ ઉપસ્થિત હતા. તેમણે આ પરિસ્થિતિને સંભાળી લીધી અને કહ્યું કે ઈશ્વર દ્વારા આપવામાં આવેલ પ્રસાદ સૌને સરળતાથી મળવો જોઈએ. વેદોના અધ્યયન ઉપર કોઈ નિષેધ નથી, પરંતુ તેને માટે કઠોર તપસ્યાની જરૂરિયાત છે. એ કોઈના માટે પ્રથમ પ્રયત્નમાં શક્ય નથી. ગીતા આ ધરતી પરનો સર્વશ્રેષ્ઠ ગ્રંથ છે. એનું અધ્યયન પણ સૌને માટે સુલભ છે. એના દ્વારા અલ્પ પ્રયત્નોથી જ વેદોનો મુખ્ય સાર પ્રાપ્ત કરી શકાય છે. માલવ્યજીએ આ સમયે ઉત્પન્ન થયેલી કડવાશને કોઈ પણ રીતે શાંત કરી. તેઓ પણ સાચા હૃદયથી અસ્પૃશ્ય શુદ્ર વર્ણના લોકોને સામાજિક અધિકાર આપવાના પક્ષમાં હતા. તેમના કથન અનુસાર સાધના સ્વાધ્યાયના ક્ષેત્રમાં પણ છવાઈ ગયેલ ઊંચ નીચના ભેદભાવે હિન્દુ સમાજને ખૂબ જ કમજોર કરી દીધો હતો. કલકત્તાના અધિવેશનમાં ઉપજેલી કડવાશને શાંત કર્યા પછી તેઓ દેશપ્રેમનો પ્રચાર કરતા ઠેર ઠેર ફરી વળ્યા. રાષ્ટ્રીય આંદોલનને ગતિ આપવાની સાથે સમાજ સુધાર સંબંધી કાર્યક્રમોને પણ ગતિ આપતા રહ્યા. પોતાના વ્યાખ્યાનોમાં તેઓ શૂદ્રોનો ઉદ્ધાર, સ્ત્રીઓની સ્થિતિ સુધારવાના અને સામાજિક કુરિવાજોને ઉખેડી નાખવાના વિચારો રજૂ કરતા રહ્યા. તેની સાથે એક મુદ્દો એ પણ રહેતો કે શુદ્ર વર્ણના લોકોને શાસ્ત્રોનું અધ્યયન કરી શકવાના અધિકારો મળવા જ જોઈએ. ઈસવીસન 1927માં તેમણે એક સહજભર્યું પગલું ઉઠાવ્યું અને પ્રયોગમાં નાજ જાતનો વિચાર કર્યા વગર તમામ વર્ણના લોકોને મંત્ર દીક્ષા આપી. એની જબરજસ્ત આલોચના થઈ અને પ્રબળ વિરોધ પણ થયો, પરંતુ માલવ્યજી જરા પણ ડગમગ્યા નહીં. ન તો તેમણે કોઈ પણ પ્રકારની ચિંતા કરી. તેઓ તો શાંત, અવિચળ અને દ્રઢ રહી પોતાના સમાજ સુધારાના કામમાં લાગી રહ્યા. ત્યારબાદ કલકત્તા, નાસિક, પૂના, કાશી વગેરે શહેરોમાં પણ સામૂહિક મંત્ર દીક્ષાના કાર્યક્રમો રાખવામાં આવ્યા હતા. વિરોધ, સમર્થન તથા પ્રશંસાની મિશ્રિત પ્રતિક્રિયાઓ થતી રહેતી. માલવ્યજી પ્રયાગમાં સામૂહિક દીક્ષા આપવા થોડા મહિના પહેલા આગ્રા આવ્યા હતા. શ્રીરામ પહેલાની જેમ જ માર્ગદર્શક આત્મા સાથે સાક્ષાત્કાર થયા પછી તથા મહાપુરુષણ સાધનાનો આરંભ કર્યા પછી પણ સામાજિક પ્રવૃત્તિઓમાં પણ ઊંડો રસ લઈ રહ્યા હતા. તેમને માલવ્યજી અંગે જ્યારે પણ કોઈ સમાચારો મળતા ત્યારે તેઓ તેને ધ્યાનપૂર્વક સાંભળતા, સંપૂર્ણ જાણકારી એકત્ર કરતા અને વિચારવા લાગતા કે તેમને સામાજિક આંદોલનોમાં કેવી રીતે સહકાર આપી શકાય. ઈસવીસન 1926ના વસંત પંચમીના તહેવાર પછી તેમણે જે દિવસે દીક્ષા લીધી હતી અને ત્યારબાદ જે પ્રવૃત્તિઓ હાથ ધરી હતી તેનું અવલોકન કર્યું. છેલ્લા 3 વર્ષમાં તેમની આસપાસ સામાજિક સંસ્કારના વિષયમાં જે કંઈ પણ બન્યું હતું તેના પ્રકાશમાં પોતાના માટે કેટલીક જવાબદારીઓ પસંદ કરી લીધી. એક દિવસ તેમને જાણ થઈ કે માલવ્યજી આગ્રા આવી રહ્યા છે, તો શ્રીરામે પણ તરત જ ત્યાં પહોંચી જવાનું નક્કી કરી લીધું અને તાઈજીને 2-3 દિવસમાં જ પાછા ફરવાની ખાતરી આપી ઘરેથી ચાલી નીકળ્યા. માલવ્યજી આગ્રા શહેરમાં આવેલ હિન્દુ સભાના મકાનમાં ઉતર્યા હતા. ખરેખર તો એ શેઠ ગિરધરદાસનું મકાન હતું, જે તેમણે હિન્દુ સભાને પોતાની પ્રવૃત્તિઓ ચલાવવા આપી દીધું હતું. સામાજિક પ્રવૃત્તિઓ ચલાવવાના ઉપયોગમાં આવવાના કારણે તેનું નામ હિન્દુ સભા ભવન પડી ગયું. માલવ્યજીએ હિન્દુ સભા ભવનમાં મળેલી કાર્યકર્તાઓની સભાને સંબોધી અને કહ્યું કે બૌદ્ધ, જૈન અને શીખ તમામ બૃહદ હિન્દુ સમાજના અંગ અવયવો છે. આપણા તમામ કાર્યકર્તાઓ સંકલ્પબદ્ધ બની ગામે ગામ જાહેર સભાઓ રાખે અને આપણી અવદશાની સ્થિતિને ઊંચે ઉઠાવવા પ્રયત્ન કરે. જેને આપણે અસ્પૃશ્ય ગણીએ છીએ તેઓ આપણા જ ભાઈ બંધુઓ છે. તેમની સાથે પ્રેમાળ વ્યવહાર કરો, તેમની અવદશા સુધારવા પર પૂરતું ધ્યાન આપો, તેમને અપનાવો. આ પ્રવચનમાં તેમણે ઠેર ઠેર શાળાઓ ખોલવા તથા અખાડા શરૂ કરવા હાંકલ કરી અને કહ્યું કે આપણે શરીરથી પણ મજબૂત બનવું જોઈએ. આપણી અંદર જો શક્તિ હશે તો બાહ્ય અને આંતરિક બંને પ્રકારના શત્રુઓનો મુકાબલો કરી શકીશું. બળવાન શરીરમાં જ બળવાન આત્માનો વાસ હોય છે. મનને બળવાન બનાવવા માટે પૂજાપાઠ, ધ્યાન તથા જપનો આશરો લો અને શાસ્ત્રોનું અધ્યયન કરો, મનન કરો. સમાજની નવરચના. માલવ્યજી પોતાના પ્રવચનોમાં જીર્ણ શીર્ણ હિન્દુ સમાજને
ફરી ઉભો કરી અને સંગઠિત કરવા પર ભાર મૂકી રહ્યા હતા. તેઓ અંગત ચર્ચાઓમાં પણ અસ્પૃશ્ય શુદ્ર વર્ણના લોકોના ઉદ્ધારની જ વાત કરતા હતા. હિન્દુ સભાભવનમાં તેમનું ભાષણ પૂરું થયા પછી તેઓ કાર્યકર્તાઓ સાથે વાર્તાલાપ કરવા લાગ્યા. કોઈએ તેમને પ્રશ્ન કર્યો કે આપના આ વિચારો શું દેશની આઝાદીના આંદોલનથી જુદા નથી? જો આપ આ અભિયાન પર વધુ ભાર મૂકશો તો લોકોનું ધ્યાન દેશની આઝાદીની ચળવળ તરફથી હટી બીજી તરફ વળી જશે, તો આપણે આપણા મૂળ લક્ષ્યને જ ભૂલી જઈશું. માલવિયાજીએ વળતો પ્રશ્ન પૂછ્યો, આપણું મૂળ લક્ષ્ય શું છે? પ્રશ્ન કરનારે ટૂંકમાં પ્રત્યુત્તર આપ્યો, આઝાદી. એમણે વળી પાછું પૂછ્યું, આઝાદી શા માટે? જાણે પ્રશ્ન કરનાર પણ સંપૂર્ણ તૈયારી સાથે જ આવ્યો હોય એમ એણે એવો જ નક્કર જવાબ આપ્યો કે આપણે આ દુનિયામાં આપણું માથું ઊંચે ઉઠાવીને ચાલી શકીએ, આપણા આદર સન્માનનું, આપણા ગૌરવનું રક્ષણ કરી શકીએ, એમાં વૃદ્ધિ કરી શકીએ. માલવીયજીએ આ જવાબથી પ્રશ્નકર્તાની માનસિક સ્થિતિ સમજી લીધી. તેમણે તેની એ વાત આગળ વધારી, આ સન્માન અને ગૌરવ કોઈ એક વ્યક્તિનું નથી, સમગ્ર દેશ અને સમાજના આત્મસન્માનનો સવાલ છે. આપણને એટલા માટે આઝાદી જોઈએ, પણ આપણે એ ભૂલી ન જવું જોઈએ કે આપણા લાખો કરોડો ભાઈઓના ગૌરવને કચડતા રહેવાથી આપણને આત્મસન્માન પ્રાપ્ત નહીં થઈ શકે. તેમના આદર સત્કારની, સન્માનની અને ગૌરવની પ્રતિષ્ઠા કરવાની જ આપણે આપણા દેશના ગૌરવને પુનઃ પ્રાપ્ત કરવામાં સફળ નીવડીશું. તેમણે સમન્વય માટે એક સોનેરી સુવાક્ય પણ આપ્યું અને કહ્યું કે રોગિષ્ટ સ્થિતિમાં આપણા સૌનો વિચાર એક સરખો હોવો જોઈએ કે રોગને કેવી રીતે જલ્દીથી દૂર કરી શકાય. દવાઓ એ કોઈ આહાર નથી, સ્થાયી સુધાર સામયિક નથી, તેનો પ્રભાવ હંમેશા દેખાવો જોઈએ. આપણે એવું કોઈ કામ ન કરવું જોઈએ કે જેનાથી દેશની ચળવળમાં અવરોધ પેદા થાય. અસ્પૃશ્યો અર્થાત શુદ્ર વર્ણના લોકોની સ્થિતિ સુધારવા ઉપર આપણે ધ્યાન નહીં આપીએ તો તેમને આપણી સાથે જોડી નહીં શકીએ. શ્રી રામ આ જાહેર સભામાં માલવીયજીનું પ્રવચન સાંભળી લીધા પછી ચાલી રહેલી ચર્ચામાં ભાગ લેવા ઉપસ્થિત થઈ ગયા. તેમણે આવીને માલવીયજીને પ્રણામ કર્યા અને જઈ એક તરફ બેસી ગયા. ચર્ચામાં ભાગ લેવા અન્ય લોકો પણ બેઠા હતા, જેમાં મોટા ભાગના લોકો યુવાનો હતા. દરેક યુવાને પોતાની ઓળખ આપી. જ્યારે શ્રીરામનો વારો આવ્યો ત્યારે તેઓ ઊભા થઈ ગયા અને બોલવા લાગ્યા. માલવીયજીએ શ્રીરામના મોઢે બે ચાર શબ્દો સાંભળતા જ કંઈક યાદ આવી ગયું. બધા સંસ્મરણો તાજા થયા. વર્ષો પહેલા કાશીમાં હિન્દુ વિશ્વવિદ્યાલયની સ્થાપના સમયે પંડિત રૂપકિશોર શર્માજી સાથે આવેલ એક નાનકડા બાળક અને તેની સાથે સંકળાયેલી ઘટનાના દ્રશ્યો આંખો સામે તરી આવ્યા. એમને એ દિવસે જ આભાસ થઈ ગયો હતો કે આ બાળક આગળ જતા ખૂબ હોશિયાર અને બુદ્ધિશાળી નીવડશે, અને એ આશા પણ બંધાઈ હતી કે એ આગળ જતા દેશ તથા સમાજના સર્વાંગી ઉત્થાન માટે ખૂબ જ ઉપયોગી સેવા પૂરી પાડશે. ત્યાં હાજર રહેલ બીજા એક કાર્યકર્તાએ શ્રીરામ સાથે બનેલી એક ઘટનાની ચર્ચા શરૂ કરી દીધી. તેણે કહ્યું કે આ છોકરો પોતાના ગામની ઝૂંપડપટ્ટીમાં વસ્તી એક બીમાર અસ્પૃશ્ય હરિજન સ્ત્રીની સેવા કરવા બદલ થોડો સમય તેના દંડ રૂપે ત્રાસ ભોગવી ચૂક્યો છે. ત્યારબાદ માલવીયજીએ શ્રીરામના મોઢેથી બની ગયેલા બનાવની તમામ વાતો એક ધ્યાનથી સાંભળી. તેમનું મન નાચી ઉઠ્યું. તેમણે એ પણ પૂછ્યું કે એ મહિલાની સેવા કરતા તારા મનમાં કયા પ્રકારની લાગણીઓ ઉત્પન્ન થતી હતી? એ અંગે પણ શ્રીરામે બધી જ સ્પષ્ટતા કરી લીધી. આ બધી જ વાતો સાંભળી માલવીયજી ભાવ વિભોર બની ગયા. તેઓ ઊભા થયા અને શ્રીરામને નજીક બોલાવી તેમની પીઠ થાબડી. શ્રીરામની માલવીયજી સાથે થયેલી આ મુલાકાત દરમિયાન સામાન્ય વિષયો સિવાય બીજી કોઈ પણ ઉલ્લેખપાત્ર ચર્ચા ન થઈ. સામાજિક સુધાર અને આઝાદીની દેશભરમાં ચાલી રહેલી ચળવળોની ચર્ચામાં જ સમય વહી ગયો, પરંતુ પ્રત્યક્ષ રૂપે એવી કોઈ અગત્યની ચર્ચા જ ન થઈ શકી. ત્યાં હાજર રહેલા લોકો આઝાદી માટે ચળવળ ચલાવી રહેલ આંદોલનકારીઓ અને સામાજિક કાર્યકર્તાઓ વચ્ચે જે વાતચીત થઈ તેને સાંભળવાની શ્રીરામને તક મળી. પરિણામે એ વાતચીત દ્વારા શ્રીરામને પોતાની ભૂમિકા નક્કી કરવામાં મદદ મળી. આ બાજુ લોકો વચ્ચે પરસ્પર વિભિન્ન મુદ્દાઓ પર વાતચીત ચાલતી રહી, તો બીજી બાજુ શ્રીરામ એ નક્કી કરી રહ્યા હતા કે હવે આંબલખેડા પહોંચી આગળ ઉપર શું કરવાનું છે.